Namaskar and welcome to Get Rich with Aashka. Aaj hamari sathe jodaya chhe Naman Rawal, 21 years. Tamne badhane j khabar chhe darshakone ke jyare koi young aave aa show par to mane khub j game because I feel ke emna wealth ne laine je emne sincerity life taraf batadi chhe that's noteworthy. Get Rich joyu chhe pehla? Joyu. Kitli vakhat? Ek var. Ek j vakhat? An tamne nakki kari lidhu ke tamara show par aavvanu chhe. Okay, kem? ફાધર નથી ને અમુક જવાબદારી છે એના લીધે પણ તમારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું છે એવું તમે કીતે વિચાર્યું કારણ કે બે વસ્તુ એક તો રિસ્પોન્સિબિલિટી અને અમુક મારા ગોલ છે કે જેને કરવું છે એટલે ઓકે અને તમે આટલા બધા શો તમે જોવો છો સીએનબીસી પર તમે ગેટ રિચ પર આવવાનું કેમ નક્કી કર્યું ગાઈડ કરી શકશો તમે વ્યવસ્થિત એટલે ઓકે ફેમિલીમાં કોણ છે મમ્મી ફક્ત મમ્મી છે ઓકે અને કેટલા વર્ષના છે મમ્મી 45 મમ્મી કામ કરે છે હા ઓકે આપણે એમની સેલરી ગણવાની છે પ્લાનિંગમાં કે નહીં ના ઓકે એટલે મમ્મી ડિપેન્ડન્ટ નથી એટલે કોઈ જ ડિપેન્ડન્ટ નથી તમારી પર ધેટ્સ પરફેક્ટ ઇન્કમ શું છે મંથલી ઇન્કમ મારી 26 ટેક્સ વેક્સ બધું કપાઈને હા અને તમારા ખર્ચાઓ શું છે ખર્ચામાં મંથલી મારો 8,000-9,000 ખર્ચો થઈ જાય છે ક્યાં રહો છો તમે હું અહીંયા અમદાવાદમાં વાડે રહું છું ને મધર ઘરે છે અમદાવાદમાં તમે રેન્ટ ઉપર છો રેન્ટ કેટલું છે મારું રેન્ટ 3,000 અને મધર ક્યારે છે મધર સુરેન્દ્રનગર અને એ ઘર પોતાનું છે ઓકે તો બચત કેટલી થઈ જાય છે બચત મંથલી મારે 12,000-13,000 થઈ જાય છે એ 12,000-13,000 નું શું કરો છો તમે મમ્મીને મોકલી આપું છું મંથલી ઓકે મમ્મી શું કરે છે મમ્મી ફિક્સ ડિપોઝિટ કરી દે છે ઓકે અને તમે કેટલા વખતથી નોકરી કરી રહ્યા છો લાસ્ટ 5 યર્સથી અને તમે અત્યાર સુધી કેટલા 12,000 રૂપિયા બચાવતા આવ્યા છો શરૂઆતમાં નહોતા બચતા શરૂઆતમાં છ સાત બચતું હતું ત્યારે હું અપડાઉન કરતો હતો છેલ્લા 2 વર્ષથી હું અમદાવાદમાં રેન્ટ ઉપર રહું છું ઓકે કારણ કે બહુ સારી રકમ કહેવાય બચત માટે પણ ફિક્સ ડિપોઝિટ કરતા ઘણું બધું આનું સારું થઈ શકે છે ઇમરજન્સી ફંડ રાખ્યો છે હા કેટલું 15 લાખ 15 લાખ હા ક્યાં રાખ્યા છે 15 લાખ ફિક્સ ડિપોઝિટ જ છે ટોટલ બધી તો આટલી બધી ઇમરજન્સી ફંડ ના હોય નમન હું તમને ઇમરજન્સી ફંડનો મતલબ સમજાવું કે તમે ખુદ જ નોકરી બદલો કે તમે સાજા માંદા હોવ અને તમારે એ 3 મહિના તમે કામ નથી કરતા તમને પગાર નથી આવી રહ્યો તો તમારી લાઇફસ્ટાઇલ ચેન્જ ના થવી જોઈએ તમારા રોકાણમાંથી પૈસા ના જતા રહેવા જોઈએ તમે સેવિંગ કર્યા હોય એ પૈસા ના જતા રહે એટલે એક એમરજન્સી ફંડ રાખો એની ગણતરી કઈ રીતે કરાય 3 મહિનાનો અથવા તમારો પગાર યા તો 6 મહિનાનો ખર્ચો હવે કારણ કે તમારો ખર્ચો ઓછો છે એટલે આપણે અગર જોવા જઈએ કે 10,000 રૂપિયા બી અગર તમારો ખર્ચો પકડીએ તો 6 મહિના માટે તમને 60,000 રૂપિયાની જ એમરજન્સી ફંડની જરૂર છે 15 લાખ રૂપિયા બહુ મોટી રકમ કહેવાય અને જ્યાં તમે રાખી છે એ ડેટ ઇન્વેસ્ટમેન્ટ છે એફડી ફિક્સ ડિપોઝિટ બરાબર એટલે તમને એમાં એક સર્ટન ટકા જ વ્યાજ મળશે પણ તમે એ વસ્તુને લિક્વિડિટી તરફ લઈ જાઓ તો તમે પુષ્કળ રૂપિયા કમાશો બરાબર સમજાય છે કારણ કે તમને ના સમજ પડતી તમે મને પ્રશ્ન પૂછી શકો છો ઇક્વિટી તો સમજો છો એસઆઈપી ને બધું હા એટલે ઇક્વિટી એટલે માર્કેટ તરફ જે રૂપિયા રોકાણ થાય એને ઇક્વિટી કહેવાય ડેટ એટલે ત્યાં જે તમારું રિસ્ક નથી તમને અમુક ટકા જે છે એ વળતરના મળશે જ મળશે પણ એ ટકા ઓછા હશે જે તે ફિક્સ ડિપોઝિટમાં તમને ટેક્સ કપાઈને હાથમાં તમારા 5.5% આવે પણ ઇક્વિટીમાં તમે પૈસા લગાવો તો તમને 10%-5.5% લઈને 18% સુધી તમારી પાસે રમત રમવાનું પોર્ટફોલિયો ઉપર જગ્યા છે બરાબર એક વખત તમે આ 15 લાખ રૂપિયા લઈને તો ફિક્સ ડિપોઝિટના હિસાબે જે ચાલશે ને વધુ તો નહીં થાય આપણે આઈડિયા છે કે આપણે 15 ને 10 વર્ષમાં આપણા 15,50,000 કેવી રીતે થાય આપણો ગોલ એવો હોવો જોઈએ એવો ગોલ ના હોવો જોઈએ કે આપણે 15 લાખની એફડી કરાવીને એનું વ્યાજ આવે છે એમાં ખુશ રહીએ એવું નથી થોડુંક વધારે જોઈએ એવું રાખવાનું અને તમે ઘણા યંગ છો તમે 21 વર્ષના છો એટલે 21 વર્ષની ઉંમર એટલે બહુ નાની ઉંમર કહેવાય અને તમે આટલા બધા પૈસા જે જોડી રાખ્યા છે તમારે ડેફિનેટલી આગળ રોકાણ કરવું જોઈએ કે આ નાનપણથી જે તમે મહેનત કરી રહ્યા છો એના બેનિફિટ તમને આગળ જઈને આવે
સમજાય છે? પાક્કું. લાઈફ ઇન્સ્યોરન્સ તમારી ઉપર કોઈ ડિપેન્ડન્ટ નથી એટલે અત્યારે જરૂર નથી, એ છતાં કઈ લીધું છે? ના, કઈ નહીં. ગુડ. હેલ્થ ઇન્સ્યોરન્સ કઈ નહીં. કેમ નથી લીધો હેલ્થ? જરૂર નહીં પડે કોઈ દિવસ. કેમ? કઈ વાગશે ને હોસ્પિટલમાં જવું પડ્યું તો? ઓલરેડી કંપની આપી ચૂકેલી છે. કઈ કંપની? જ્યાં કંપનીમાં તમે કામ કરો છો એ કંપની તમને આપી ચૂકી છે, પણ કાલે તમે કામ નહીં કરો. માનો તમે અહીંયા ઓફિસમાંથી નીકળ્યા, તમારી તમે નોકરી છોડી દીધી અને તમને નીચે જઈને વાગી ગયું, તો તમારો તો હેલ્થ ઇન્સ્યોરન્સ ગયો ને, કારણ કે તમે નોકરી છોડી દીધી છે. એટલે ઓફિસ તમને તમારી કંપની મેડિકલ ઇન્સ્યોરન્સ આપતી હોય એ અથવા તમારી પાસે પોતાનો હોવો જોઈએ એના સિવાય, બરાબર? કમસે કમ 2 લાખ રૂપિયા એનું પ્રીમિયમ તમને 21 વર્ષની ઉંમરમાં કશું જ જેવું નહીં આવે, પણ એ રાખવી એ વધારે એડવાઇઝેબલ છે. મેડિકલ પોલિસી તો સમજો છો ને? હા. તો એ તમારા માટે હોવી બહુ જરૂરી છે. લાઈફ ઇન્સ્યોરન્સ તમે નહીં રાખો તો ચાલશે, કારણ કે એની ઉપર કોઈ ડિપેન્ડન્ટ નથી. તમે લગ્ન કરો, તમારું બાળક થાય, જ્યારે તમારી તમારા પગાર ઉપર 2 લોકો બીજા રહેતા હોય ત્યારે તમને લાઈફ ઇન્સ્યોરન્સની જરૂર છે. કે એક બી વ્યક્તિ રહેતું હોય તો તમને લાઈફ ઇન્સ્યોરન્સની જરૂર છે, પણ મેડિકલ તો એ તમારા પોતા માટે તમને જરૂરી છે. માંદા સાજા કશું બી થયું તો તમારી પાસે પોલિસી છે, પોલિસી પૈસા આપશે, તમારે આપવાની જરૂર નથી. સમજાય છે? નમન, પાક્કું? કારણ કે કન્ફ્યુઝન હતો, તમે મને પૂછી શકો. સમજાય. હવે તમે પૈસા બીજે ક્યાં ક્યાં રોક્યા છે? કોઈ પીપીએફ પીએફ કપાય છે તમારું ઓફિસથી? ના, બીજું કઈ નહીં. બસ ખાલી આ વર્ષથી મારું એક ચાલુ થયેલું છે, યુલિપ ફંડ ચાલુ કર્યું છે મેં. મારા માસીનો છોકરો બેંકમાં મેનેજર છે, એના કહેવાથી મેં ચાલુ કરેલું છે. દર વર્ષે 50,000 નું યુલિપ. દર વર્ષે? હા. સારું, તમે અત્યારે લઈ લીધું છે એટલે ઓકે છે, પણ તમને યુલિપની જરૂર નથી, કારણ કે આપણે અત્યારે કોઈ બી પ્રકારના લાઈફ ઇન્સ્યોરન્સની જરૂર નથી, બરાબર? યુલિપ એટલે યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પોલિસી, બરાબર? એટલે તમને એ પોલિસી અમુક રીતે કવર કરે, અને બાકી તમારા જે પ્રીમિયમ તમે ભરો છો એમાંથી અમુક પૈસા તમને અમુક વર્ષે પાછા આવશે, પણ એવી કોઈ જરૂરત જ નથી. જ્યારે તમે ઇન્સ્યોરન્સ લેવાના હોવ ત્યારે આપણે પ્યોર ટર્મ પ્લાન લેવાનો છે. આજ પછી કોઈ યુલિપમાં પૈસા નાખવાના નહીં, એ વસ્તુ ફરશે નહીં તમારા પોર્ટફોલિયોમાં તમને, બરાબર? એની જરૂર નથી. એની જરૂર કમ્પ્લીટલી ડિફરન્ટ કેસીસમાં હોય, તમારા કેસમાં યુલિપની જરૂર નથી. આ સિવાય કશું? ના, કશું નહીં. ઓકે ઓકે. તો નમનને આપણે ઘણી બધી વસ્તુઓ સમજાવી, મને ખૂબ જ આનંદ થાય છે કે એ આટલો યંગ છે અને આટલું બધું શીખવા માંગે છે. એ જે મહેનત કરે છે એના રૂપિયા સાથે પ્રોપર રોકાણ કરવા ઈચ્છે છે. એના ગોલ્સ શું છે એક નાનકડા બ્રેક પછી જાણીએ. ગેટ રિચ વિથ આશકાના પહેલા એપિસોડથી અમે તમને ઇમરજન્સી ફંડ વિશે પૂછતા આવ્યા છીએ કે તમારું ઇમરજન્સી ફંડ શું છે. ઇમરજન્સી ફંડ શા માટે જરૂરી છે? આકસ્મિક ખર્ચ સામે લડવામાં મદદ કરે છે. તમારી 3 મહિનાની આવક જેટલી રકમ ઇમરજન્સી ફંડ તરીકે રાખવી જોઈએ. 6 મહિનાના ખર્ચ જેટલી રકમ તમારી ઇમરજન્સી ફંડ તરીકે રાખવી જોઈએ. ઇમરજન્સી ફંડ સેવિંગ એકાઉન્ટમાં કે FD અથવા RD જેવા માધ્યમમાં રાખી શકાય. માસિક આવકના 10-12% બચત તમને ઇમરજન્સી ફંડ ઊભું કરવામાં મદદ કરી શકે છે. વેલકમ બેક ટુ ગેટ રિચ વિથ આશકા. નમન, શું ગોલ્સ છે તમારા? ગોલ મારો એક જ છે કે આઉટ ઓફ ઇન્ડિયા પરમેનન્ટ. ક્લિયર છો તમે? સખત. હા, ક્લિયર. કારણ કે આઉટ ઓફ ઇન્ડિયા પરમેનન્ટ કયા વર્ષે, કયા દેશમાં? જ્યારે બી મળશે ત્યારે. કેમ? કારણ કે મારે સ્ટડી માટે જવું છે. ઘણી વાર એપ્લિકેશન કરી ચૂક્યો છું, બધું થઈ જાય, પણ પૈસાને લીધે હું પાછું પડ્યું. એટલે બેઝિકલી હું અત્યારે વર્ક પરમિટ ઉપર જ શોધી રહ્યો કે જે બી મળે, લેબર મળે કે જે બી મળે. કારણ કે અહીંયા જે બી મહેનત કરું એના કરતાં ત્યાં કરીશ તો કંઈક ને કંઈક તો થઈ જશે. અને બેઝિકલી હવે મારે જોબ કરવાની કોઈ એવી ઈચ્છા છે નહીં. મેક ફોર બિઝનેસ. ઓકે, હું સમજી ગઈ તમારી વાત. એક હું તમને એક વસ્તુ વિશ્વભરથી કહી દઉં કે લોકો આપણા દેશને જોઈ રહ્યા છે રોકાણ કરવા માટે, કારણ કે ઓપોર્ચ્યુનિટી આપણા દેશમાં છે રોકાણ કરવા માટે.
જેટલું વળતર લોકોને આ દેશમાં મળે છે એ બીજા દેશમાં મળે છે કે નહીં, એ બહુ મોટો પ્રશ્ન છે. બરાબર, એટલે એક પહેલી વાત. બીજું કે અગર તમારે ભણવા જવું હોય આગળ તો એ આખી અલગ વસ્તુ છે. પછી તમારે વેલ્થ મેનેજમેન્ટને થોડુંક સાઈડમાં મૂકવું પડશે, કારણ કે તમે પૈસા નહીં કમાવતા હો અગર તમે ભણશો તો. બરાબર. બીજું કે આટલી સારી નોકરી અગર કોઈને લાગેલી હોય, તમે એક બહુ સારા નેટવર્ક સાથે કામ કરી રહ્યા છો, અગર આટલી સારી તમારી નોકરી લાગેલી છે તો તમારે બહાર જઈને લેબર કામ શું કામ કરવું છે? આના કરતાં કંઈક તો સારું ના, આના કરતાં સારું કઈ રીતે થઈ શકે? અહીંયા તો તમારી રિસ્પેક્ટફુલ જોબ છે. તમે એક એડિટર છો, તમે મોટા મોટા શોનું એડિટિંગ કરો છો, કઈ રીતે તમારું લેબર વર્ક આ કામથી વધારે બેટર હોઈ શકે? કારણ કે મારું એક જ થિંકિંગ છે કે મેક ફોર મની મચ મોર બેટર લાઈફ. મેક મોર મની, યુ કેન મેક મોર મની રાઇટ નાઉ ઓલસો. અત્યારે તમે રોકાણ નથી કરી રહ્યા એટલે તમને ખબર જ નથી. હું તમને સમજાવું કે લગભગ, ચલો આ 12,000 રૂપિયા જે બચે છે, 12,000 રૂપિયા બચે છે, બરાબર. હા, આપણે 12,000 રૂપિયા આવતા 10 વર્ષ માટે રોકાણ કરીએ 12% વળતરે, તો તમે 14,40,000 રોકાણ કર્યું હશે, પણ 10મા વર્ષે તમારી પાસે 27,88,059 રૂપિયા હશે. તો મોર મની કેવી રીતે ના થયું અહીંયા? પણ એ ટાઈમની મોંઘવારી દર બી એ રીતનો હશે ને. પણ આ તો મેં તમને નોર્મલ આપ્યું, તમે આખી જિંદગી 12,000 જ રોકાણ કરવાના છો. આવતા વર્ષે તમે વધારે કમાશો ત્યારે વધારે રોકાણ નહીં કરો. અને મેં તો તમને 10 વર્ષ બતાડ્યા. બરાબર, ઇન્ફ્લેશન બી આપણે એમાં ગણી લઈએ તો બી અત્યારે તો તમે કશે જ રોકાણ નથી કર્યા, એટલે તમને ખબર જ નથી કે તમે તમારો રૂપિયો તમારા માટે કઈ રીતે રૂપિયા કમાઈ શકે છે. એનું તમને ટેસ્ટ જ નથી કર્યું ને. તો એ કરો, પહેલા 2 વર્ષ એ કરો. કન્ટ્રીની બહાર જવું એ ફાઇનાન્શિયલ ગોલ નથી, એ કરિયર ગોલ છે. ફાઇનાન્શિયલ ગોલ કરિયરમાંથી આવે. અગર તો પહેલા કરિયર ગોલ છે તો ફાઇનાન્શિયલ ગોલ પછી આવે કે ભાઈ હું 20 વર્ષ કામ કરવાનો છું, હું રિટાયર થઉં ત્યારે મારે આટલી આટલી એક્યુમ્યુલેટ કરેલી અમાઉન્ટ જોઈએ. ઓકે, તમને બિઝનેસ કરવાની અગર ઈચ્છા છે, તમે જ્યારે બી કશું આવી રીતે મોટું ડિસિશન લો લાઈફમાં, એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે કેશ ફ્લો ચાલતો રહેવો જોઈએ. જો 2 વર્ષ કેશ ફ્લો નહીં હોય ને, 2 વર્ષ કમાશો નહીં ને, તો બધું થિંકિંગ ચેન્જ થઈ જશે. અત્યારે લિટલ કમ્ફર્ટેબલ છે, સિમ્પલ લિવિંગ છે તમારું, પગાર સારો છે, ડિપેન્ડન્ટ કોઈ નથી, તમે પૈસા બચાવી શકો છો. આગળ ખાલી રોકાણ નથી થતું, પણ રોકાણ કરવાનું જો ચાલુ કરશો નમન તો એન્ડલેસ છે, સમજાય છે. અને પછી બી જો તમારે કન્ટ્રીની બહાર જવું હોય તો એના માટે બીજું પ્લાનિંગ જોઈએ. ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિલ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ, બીકોઝ તમને પૈસા વગર તમે બહાર કેવી રીતે જશો? પણ બહાર જવાની ઓપોર્ચ્યુનિટી અગર એવી હોય કે તમે જે કરંટ કામ કરી રહ્યા છો એનાથી 100% બેટર છે, પેમાં, લાઇફસ્ટાઇલમાં, મનની ખુશીમાં, તો મતલબ છે ચેન્જ કરવાનો. 26,000ની બદલે તમને કોઈ 2 લાખ રૂપિયા આપતું હોય તો તમે દેશ છોડીને જશો ને? બાકી આ બધી સુવિધાઓ ક્યાં મળશે? બહારના દેશના બહારના ખર્ચા નથી? જેવી રીતે તમે અહીંયા કહો છો કે 10 વર્ષ પછી એની વેલ્યુ શું હશે, જ્યારે ફોર એક્ઝામ્પલ તમે યુરોપ ગયા કે અમેરિકા ગયા, કમાઓ છો ડોલરમાં, ખર્ચો બી ડોલરમાં જ છે. આર યુ અન્ડરસ્ટેન્ડિંગ? અને જો તમારે બધું એન્જોય કરવું હશે, અગર ત્યાં તમે એકદમ કાળી મહેનત કરીને પૈસા બચાવી 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 બચાવીને રાખો, તો બચેલા બી વધશે તો નહીં ને? તમારે રોકાણ તો કરવું જ પડશે. ક્યાં કરશો? ત્યાં નહીં, ત્યાં તો પછી, એટલે વગર રોકાણે છૂટકો નથી. કારણ કે તો જ ફાયદો દેખાય, તો જ ફાયદો છે. તમારા કોઈ બી રૂપિયા તમે અગર બચાવો છો, અગર એનું રોકાણ નથી કરતા, તો એ રૂપિયા બચાયેલા છે, એ વધશે નહીં. વધારવા હોય તો દુનિયામાં ગમે ત્યાં કામ કરો, ઇન્વેસ્ટમેન્ટ ઇઝ એસેન્શિયલ. અને હું ફાઇનાન્શિયલ એડવાઇસ આપું છું, કરિયર એડવાઇસ નથી આપતી. બીકોઝ તમે આટલા યંગ ને નાના છો, અત્યારે આ ઉંમર પર
ઈચ્છાઓ અનુસાર નિર્ણય ના લેવાય. કેમ? કારણ કે અત્યારે તમે ઈચ્છાઓ અનુસાર નિર્ણય લેશો તો તમારો જે યંગ ફેઝ છે પૈસા કમાઈ બચાવી ઇન્વેસ્ટ કરવાનો એ પ્લાનિંગમાં જ જતો રહેશે. કે અચ્છા હું 2 વર્ષ જઉં, નોકરી છોડી દઉં, જઈને ટ્રાય કરું, નહીં થયું તો કંપની રાખશે પાછી તમને નોકરી આપશે એ પણ નથી ખબર, હે ને? એટલે કોઈ બી વસ્તુને કરતા પહેલા વિચારજો. ગીવ ઇટ 2 યર્સ. એની અધર ક્વેશ્ચન? તો આપણે એક વખત રનડાઉન આપી દઉં તમને કે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જ લેવો પડશે તમારે, કમ્પલસરી છે તમારા માટે, બેટર છે તમે મને ફોન કરીને કહેશો કે આશકાબેન સારું થયું તમે મને ફોર્સ કર્યો, ઇટ ઇઝ વર્થ ઇટ. બરાબર. લાઈફ ઇન્સ્યોરન્સની જરૂર નથી, કોઈ યુલિપ નહીં લેતા હવે. ઇમરજન્સી ફંડ માટે 15 લાખ રૂપિયા જે તમે રાખ્યા છે એ બહુ મોટી અમાઉન્ટ છે, બરાબર? એટલે એ તમારે રાખવાની જરૂર નથી. એને તમે ઇઝીલી લિક્વિડ ફંડમાં રાખી શકો છો. અને તમારે પૈસા તમને ખબર છે કે 5 વર્ષ નથી જોઈતા, તો એ રૂપિયા તમે મ્યુચ્યુઅલ ફંડમાં લમસમ તરીકે રોકાણ કરી શકો છો. જેવી રીતે એ આખો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ હોય, લાર્જ કેપ છે તમારી પાસે, બેલેન્સ ફંડ છે તમારી પાસે, સ્મોલ કેપ છે તમારી પાસે, મિડ કેપ છે, અને તમારી પાસે ડેટ ઇન્વેસ્ટમેન્ટ પણ છે. એ 1 લાખ રૂપિયાની એફડી રાખવાના હો તો તમે 14 લાખ તો એટલીસ્ટ બાયફર્કેટ કરો માર્કેટમાં, રાઈટ? અને એ અગર ભૂલી જશો 5 વર્ષ તો એ પૈસા 15 ના આગળ વધશે, રાઈટ? ગોલ્સ તો તમારો, તમે મને ફાઇનાન્શિયલ ગોલ આપ્યો નથી, કરિયર ગોલ આપ્યો છે, એટલે હું તમને ફાઇનાન્શિયલ ગોલ 3 થી 4 વર્ષમાં અહીંયા અમારું 3 BHKનું મકાન વિચારી રહ્યો છું. એના માટે બી નમન તમારે બેસીને નક્કી કરવું પડે કે 3 BHK કેટલાનું આવશે, હું ડાઉન પેમેન્ટ કેટલાનું કરીશ, હું લોન લઈશ, હું લોન લઈશ તો મારું ઈએમઆઈ આટલું આવશે, મારું ઈએમઆઈ આટલું આવશે તો હું રોકાણ કરીશ કે ઈએમઆઈ ભરીશ. શું પ્રોબ્લેમ છે તમને અહીંયા રેન્ટ પર રહેવામાં? મસ્તીથી પૈસા કમાવો, દબાઈને બચાવો અને દબાઈને રોકાણ કરો. કારણ કે ઓલરેડી નાનપણથી અમુક એવી સિચ્યુએશન થઈ ગઈ કે હું મારી મધર જોડે જ નથી, હવે મજાને એ રીતનો ફોડ છે. તો તમે ડેફિનેટલી એક હવે એક જગ્યાએ સ્થાયી થાય તો એક મોટું ઘર બી તો રેન્ટ પર અત્યારે લઈ શકો છો ને, કારણ કે તમે કોઈ બી એક વસ્તુ પર ફોકસ કરી શકશો. આઉટ ઓફ ઇન્ડિયા બી જતા રહેવું છે, મમ્માને બી સાથે રાખવી છે, આ 2 આખી અલગ વસ્તુ થઈ ગઈ ને. એટલે બેટા તમારે નક્કી કરવાનું છે કે એક કોઈ પર્ટિક્યુલર કઈ વસ્તુ મારે કરવી છે. યા તો મધરને હું સાથે રાખું તો તમે અમદાવાદમાં આરામથી રેન્ટ, મોટા રેન્ટ પર રહો, મોટા ઘરમાં રેન્ટ ઉપર રહો. સુરેન્દ્રનગર વાળી તમારી પ્રોપર્ટી તો છે જ. તમે 21 વર્ષના છો, તમે 28મા વર્ષે બી ઘર લેશો તો શું પ્રોબ્લેમ છે, 30મા વર્ષે બી ઘર લેશો તો શું પ્રોબ્લેમ છે? પણ અત્યારે જો ઘર લેશો તો તમારી જવાનીમાં તમે બેસ્ટ પૈસા કમાઈ રહ્યા છો, બેસ્ટ રિસ્ક લઈ શકશો, એમાં તમે ઈએમઆઈ ભરી દેશો. એટલે વર્કઆઉટ કરજો કે 3 BHK લેવો અપ્રોપ્રિએટ છે કે 1 BHK, કે બજેટ વર્કઆઉટ કરવું પડશે. કરોડ થી નીચે તો આવશે નહીં ને 3 BHK, તો તમારે 80 લાખની લોન લેવી છે. 80 લાખનું ઈએમઆઈ શું હશે? મંથલી 70,000 તો અત્યારે આપણી સેલરી બી નથી, તો આપણે કઈ રીતે પ્લાન કરીએ? એટલે બેટર છે કે તમારી પાસે ઓલરેડી જો એક રિયલ એસ્ટેટ હોય સુરેન્દ્રનગરમાં તો એ રહેવા દો, એને રેન્ટ ઉપર ચડાવી દો. તમે અહીંયા મોટું ઘર લો, તમારા મધર સાથે રહી શકો છો તમે આરામથી જ્યારે બી એ રિટાયર થાય, રાઈટ? પણ આપણે એવી કોઈ ઘાઈ કરવાની જરૂર નથી કે તમે લોનમાં દબાઈ જાઓ. એ સિવાય કોઈ ક્વેશ્ચન છે? ના. Sure? Sure. Okay. So, thank you for joining us on Get Rich with Aashka. દર્શકોને હું આજના એપિસોડથી એટલી જ સલાહ આપીશ કે તમે યંગ હોવ અને તમારામાં ખાલી એટલી ચાહત છે કે તમે તમારું વેલ્થ મેનેજમેન્ટ કરવા ઈચ્છી રહ્યા છો, તમે રાઇટ ડિસિશન્સ લાઈફમાં લેવા ઈચ્છી રહ્યા છો તમારી વેલ્થને લઈને, તો આઈ થિંક દેટ્સ ધ બેસ્ટ ટાઈમ. ધી અર્લિયર ધ બેટર. સો થેન્ક યુ ફોર વોચિંગ ગેટ રિચ વિથ આશકા એન્ડ કન્ટિન્યુ વોચિંગ CNBC બજાર. ગુજરાતીમાં કહેવત છે ને કે જાગ્યા ત્યારથી સવાર, એ કહેવત તમારા નાણાકીય આયોજનમાં પણ સાર્થક નીવડે છે. જેટલા વહેલા તમે જાગો છો તેટલું સોનેરી તમારું ભવિષ્ય તમે બનાવી શકો છો. સામાન્ય રીતે રોકાણ સમયે ઉદ્ભવતા પ્રશ્નો હોય છે કે નાણાકીય આયોજનની શરૂઆત ક્યારે કરી શકાય, કેટલી રકમનું રોકાણ થઈ શકે, રોકાણ દરમિયાન કઈ વાતનું ધ્યાન રાખવું, નાની ઉંમરે રોકાણ કરતા શું ફાયદા થઈ શકે, નાણાકીય આયોજનમાં ધ્યેય શા માટે જરૂરી છે, રોકાણ માટે
ક્યા સ્ટેપ્સ હોઈ શકે, રોકાણમાં રિસ્ક લઈ શકાય, અથવા તો રોકાણની નિયમિતતા કેવી રીતે કેળવી શકાય, તો આ દરેક પ્રશ્નોને આપણે ક્રમવાર જોઈએ. પહેલો પ્રશ્ન, નાણાકીય આયોજનની શરૂઆત ક્યારે કરી શકાય? જ્યારે તમારી પોકેટ મની આવવાની શરૂ થાય, જ્યારે તમારા હાથમાં તમારી પહેલી આવક આવે, જ્યારે તમારી પાસે સારી બચત તૈયાર થાય. આ દરેક સમયે તમે નાણાકીય આયોજનની શરૂઆત કરી શકો છો, કારણ કે એજ ઇઝ જસ્ટ અ નંબર અને શરૂ કરવા માટે કોઈ નિશ્ચિત નંબરની જરૂરત નથી હોતી. બીજો પ્રશ્ન થાય કે કેટલી રકમનું રોકાણ થઈ શકે. રોકાણ કરવા માટે તમને કોઈ ચોક્કસ રકમની જરૂરત નથી. રોકાણ 100 રૂપિયાથી પણ કરી શકાય અને લાખો રૂપિયાનું પણ કરી શકાય. રોકાણ કરવા માટે કોઈ નિશ્ચિત રકમની જ જરૂરત છે તેવું નથી હોતું. ત્રીજો પ્રશ્ન થાય કે રોકાણ દરમિયાન કઈ વાતનું ધ્યાન રાખવું. સૌ પ્રથમ તો રોકાણ તમે ક્યારે કરી રહ્યા છો તેની પૂરતી માહિતી લેવી. પહેલા સર્ચ કરો, પછી રિસર્ચ કરો અને પછી ઇન્વેસ્ટ કરો. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. અત્યારના સમયમાં દરેક વસ્તુ તમારી આંગળીના ટેરવે છે, ત્યારે રોકાણ કરતા સમયે દરેક માધ્યમની અતથી ઈતિ સુધીની માહિતી લેવી જોઈએ. તમે જે રોકાણ સ્કીમમાં કે ફંડમાં રોકાણ કરી રહ્યા છો તે માધ્યમ સરકાર દ્વારા માન્ય છે કે નહીં તે ચોક્કસપણે ચકાસી લેવું. કોઈ પણ ગેરકાનૂની માધ્યમમાં નાણાં ન રોકવા. રેગ્યુલેટરી માર્કેટ પર ફોકસ કરી રોકાણ કરવું. કોઈ ટિપ્સ કે સટ્ટા બજારમાં ફસાવવું નહીં. રોકાણની શરૂઆતમાં ડાયરેક્ટ ઇક્વિટીમાં રોકાણ ન કરવું. એક સાથે વધારે ફંડમાં રોકાણ ન કરવું. ઓછા ફંડમાં પણ સમયાંતરે રકમ વધારી શકાય છે. ત્યાર પછી તમને પ્રશ્ન થાય કે નાની ઉંમરે રોકાણ કરતા શું ફાયદા થાય? તો 21-25 વર્ષની ઉંમરે જો તમે રોકાણ કરવાની શરૂઆત કરો છો તો તમારા માટે તે આશીર્વાદરૂપ છે. કારણ કે આપણે એક ચાર્ટ જોઈએ કે જો તમે 21 વર્ષના છો, તમે માસિક ધોરણે ₹10,000નું રોકાણ કરો છો, જેના ઉપર આપણે 12% વ્યાજ ધારીએ, અને તેનો સમયગાળો જો તમે 30 વર્ષનો રાખો છો તો તમને વળતર તરીકે ₹3.5 કરોડ જેટલી રકમ મળી શકે છે. જો તમે 25 વર્ષના છો અને માસિક ધોરણે ₹10,000નું રોકાણ કરો છો, જે 12%ના વળતરે જ છે, તો 20 વર્ષ બાદ તમે ₹1.9 કરોડ ભેગા કરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન થાય કે નાણાકીય આયોજનમાં ધ્યેય શા માટે જરૂરી છે? જો તમારા પાસે તમારા ધ્યેય નિશ્ચિત છે તો તમે રોકાણને યોગ્ય રીતે ગોઠવી શકો છો. દરેક રોકાણના ચોક્કસ ધ્યેય થકી નાણાકીય આયોજન સરળ રીતે થઈ શકે છે. દરેક ધ્યેય સાથે તેનો સમયગાળો પણ નિશ્ચિત હોવો ખૂબ જ જરૂરી છે. નિશ્ચિત સમય અને ધ્યેય સાથે આયોજનમાં સરળતા આવે છે અને વળતર પણ સારું મળે છે. દરેક રોકાણ તેના નિશ્ચિત સમયગાળા સાથે કરવા જરૂરી છે. ત્યારબાદ તમને પ્રશ્ન થાય કે રોકાણ માટે ક્યા સ્ટેપ્સ હોઈ શકે, અથવા તો કઈ કઈ વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. તો સૌ પ્રથમ તો તમે રોકાણ કરતા સમયે એમરજન્સી ફંડ બનાવો. ત્યારબાદ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો ખૂબ જ જરૂરી છે. તમારા ઉપર જો પરિવારની જવાબદારી હોય તો ટર્મ પ્લાન ઇન્સ્યોરન્સ લેવો ખૂબ જ જરૂરી બને છે. ત્યારબાદ ધ્યેયના આધારે તમે SIP થકી રોકાણ કરી શકો છો. સુરક્ષિત રોકાણ બાદ ઇક્વિટીમાં રોકાણ કરી શકાય, પરંતુ ખાસ ધ્યાન રાખો કે 100% ઇક્વિટીમાં રોકાણ ન કરવું. ત્યારબાદ તમને પ્રશ્ન થાય કે રોકાણમાં રિસ્ક લઈ શકાય. જો તમે પહેલા સુરક્ષિત રોકાણ કરી લીધું છે તો તમે થોડું રિસ્ક લઈ શકો છો. રોકાણમાં રિસ્ક લેવામાં ઉંમર ખૂબ જ મહત્વની છે. નાની ઉંમરે રોકાણમાં થોડું રિસ્ક લઈ શકાય. ત્યારબાદ પ્રશ્ન ઉદ્ભવે કે રોકાણની નિયમિતતા કેવી રીતે કેળવી શકાય. રોકાણને તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરવું. એકાઉન્ટ સાથે લિંક કરવાથી તેની નિયમિતતા ચોક્કસપણે કેળવાશે. નાણાકીય આયોજનમાં ખાસ યાદ રાખો, તમારી આવક તમને આવક ઊભી કરી આપશે. માટે તમારી આવકમાંથી રોકાણને બાદ કરી જે રકમ બચે તેમાંથી જ ખર્ચ કરવો. પહેલા ખર્ચ કરશો તો બચત ઓછી થઈ જશે. માટે નાણાકીય આયોજનમાં આવક માઇનસ રોકાણ ઇઝ ઇક્વલ ટુ ખર્ચ, આ વસ્તુ ચોક્કસપણે યાદ રાખો.